नमस्कार विद्यार्थी मित्रों, श्याम सर एज्युकेशन में आप सबनो हार्दिक स्वागत छे। आज आपणे अभ्यास करवाना छीए धोरण 10 गणित प्रकरण नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म तेमनी अंदर स्वाध्याय 3.6 तेमनो प्रश्न बीजो जे छे कि आपेल समस्याने अनुरूप समीकरण युग्म रचो अने तेमना उकेल मेळवो। तेमनी अंदर हवे पछीना जे दाखलाओ छे ते खूब जगतीना मोस्ट टाइमपी दाखलाओ छे जे आपणे જોવાના છે। તો રકમ આપણને એવી આપેલી છે કે ઋતુ પ્રવાહની દિશામાં 20 કિમી અંતર 2 કલાકમાં કાપે છે અને પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર છે તે 2 કલાકમાં કાપે છે। તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો। એટલે જે ઋતુ છે તેની સ્થિર પાણીમાં કેટલી ઝડપ છે તે આપણે શોધવાનું છે અને બીજી કે નદીનો પ્રવાહ જે છે તે વહેતો હોય એટલે તેની પણ ઝડપ હોય તો તે આપણે શોધવાની છે। તો સૌથી પહેલા આપણે ધારી લઈએ કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ x અને પ્રવાહની ઝડપ y। પછી તમને કહું કે આગળ આપણે શું કરશું। ધારો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે। આટલું આપણે ધારી લીધું કે ઋતુ છે તેની સ્થિર પાણીની અંદર ઝડપ x કિમી પ્રતિ કલાક અને નદીના પ્રવાહ જે વહે છે તેની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે। હવે એક ખાસ એક કિસ્સો સમજવા જેવો છે, જો એ સમજી ગયો તો દાખલો આખો સમજી જશે। તમે પ્રવાહની દિશામાં તરતા હોવ, પ્રવાહ એ આ દિશામાં જાય છે, તમે પણ આ દિશામાં તરો છો, તો તમારી જે સ્પીડ છે તે તરવાની તે વધી જશે। કેટલી વધી જશે? તો કે પ્રવાહના ઝડપ જેટલી વધી જશે। તેથી તમે પ્રવાહની દિશામાં તમારી ઝડપ છે તે કેટલી વધી જાય? તો કે પ્રવાહ જેટલી। હવે તમે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરો છો, એટલે કે પ્રવાહ સામે આવે છે, તમે આ બાજુથી તરતા તરતા જાઓ છો, તો તમને સામેથી જેટલો પ્રવાહ આવે છે તેટલો અવરોધ નડશે। એટલે તમારી સ્પીડ જેટલી હશે ને તેમાં અવરોધ આવશે, જેના લીધે તમારી જે ઝડપ છે તે શું થશે? ઘટી જશે। કેટલી ઘટશે? તો કે સામેથી જેટલો અવરોધ, જેટલી પ્રવાહની ઝડપ તમને લાગશે સામે, એટલી તમારી ઝડપ છે તે ઘટી જશે। તો હવે અહીંયા કિસ્સામાં ઋતુમાં શું થશે કે ઋતુની જે ઝડપ છે જો એ પ્રવાહની દિશામાં જશે તો તેની ઝડપ છે તે પ્રવાહ જેટલી વધારે થઈ જશે, પોતાની તો ફિક્સ છે જ, પ્રવાહ જેટલી વધારે થઈ જશે અને પ્રવાહની સામે જશે તો પ્રવાહની જેટલી ઝડપ છે તેટલો અવરોધ લાગશે એટલે એટલી ઓછી થઈ જશે। લાઈવ એક્ઝામ્પલ આપું, તમે આવું ઘણી વખત જોયું હશે કે તમે પવન આવતો હોય, પવન જે દિશામાંથી આવતો હોય તે દિશામાં સામે દોડતા હશો, એ ક્યારેક એવું બન્યું જશે અત્યાર સુધીમાં, 10 થી 15 વર્ષની તમારી 15 વર્ષની એજ છે તો એટલું બન્યું હશે, જો તમે પવનની સામે દોડતા હશો તો તમે બહુ નહીં દોડી શકો, તમને પવનનો અવરોધ લાગશે, પરંતુ તમારી પાછળથી પવન આવે છે ને તમે આગળ દોડતા જશો તો તમે વધારે સ્પીડથી દોડતા હશો, આવું તમે ઘણા લોકોએ અનુભવ્યું હશે। તો અહીંયા સેમ એ જ વસ્તુ છે। તો ઋતુની પ્રવાહની દિશામાં ઝડપ કેટલી થાય? કે તેથી ઋતુની પ્રવાહની દિશામાં ઝડપ કેટલી થશે? તો કે x પ્લસ y કિમી પ્રતિ કલાક અને પ્રવાહની સામે, એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશા કયો કે સામે દિશા કયો, બંને મતલબ એક જ થાય, પ્રવાહની સામેની દિશામાં, પ્રવાહની સામેની દિશામાં ઝડપ, સામેની દિશામાં અવરોધ લાગે એટલે કેટલી ઘટે? તો કે પ્રવાહ જેટલી, એટલે x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક। તમને કોઈ પણ પ્રશ્ન પૂછે પછી એમાં માણસ હોય કે હોડી જતી હોય કે જે જતું હોય, પ્રવાહની દિશામાં તમે જતા હોય એટલે તમારી જે ઝડપ છે તો પ્રવાહ જેટલી વધી જાય અને સામે દિશામાં હોય તો પ્રવાહની ઝડપ હોય ને એટલી ઘટી જાય। તો ઋતુની પ્રવાહની દિશામાં ઝડપ x પ્લસ વાય ને સામે પ્રવાહ, પ્રવાહની સામેની દિશામાં x માઇનસ વાય। હવે શું છે કે તેને 20 કિલોમીટર અંતર કાપવા 2 કલાક સમય લાગે છે, કઈ દિશામાં? પ્રવાહની
दिशा में। हवे अंतरनो अरे समय आ बने आए एटले आपणे एक सूत्र याद आए झड़प बराबर अंतरना छेद में समय। आवो आपणे विज्ञान में बहु शीखा झड़प बराबर अंतरना छेद में समय। तो आना पर थी आपणे समय ने सूत्र नो करता बनावू होय समय तो शू मळे तो के अंतरना छेद में झड़प, अंतरना छेद में झड़प। तेथी આપણે આનો ઉપયોગ કરી આ એક સૂત્રનો ઉપયોગ કરી નાખો જે દાખલો છે તો કરવાના છીએ। હવે શું છે કે ઋતુને પ્રવાહની દિશામાં 20 કિમી અંતર કાપતા પ્રવાહની દિશામાં 20 કિમી અંતર કાપવા કેટલો સમય લાગે છે 2 કલાક लागे छे। प्रवाहनी दिशा में 20 किमी अंतर कापवा 2 कलाक लागे तो तेना माटे लागतो समय बराबर अंतरना छेद में झड़प आपणे लखीए तो शुं थाय के समय बराबर अंतरना छेद में झड़प। हवे समय કેટલો તો કે 2 કલાક, અંતર કેટલું કાપ્યું તો કે 20 કિમી, અને પ્રવાહની દિશામાં હે તો પ્રવાહની દિશામાં તેની ઝડપ x/y। તો હવે આ x/y ને અહીંયા ગુણી દીધું એટલે 2 કૌંસમાં x/y બરાબર 20 એટલે સીધા અને 2 ને સામે જ જવા દીધું એટલે ભાગી નાખીએ x + y બરાબર 20/2 એટલે તમને થઈ ગયા x + y બરાબર અહીંયા મળી ગયા 10 અને આને કહી દો સમીકરણ નંબર 1। હવે શું છે તો કે સામા પ્રવાહે પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર કાપે છે કેટલી કલાકમાં 2 કલાકમાં। પ્રવાહની સામેની દિશામાં કેટલા કિલોમીટર 4 કિલોમીટર 4 કિમી અંતર કાપવા કેટલી કલાક લાગે છે 2 કલાક 2 કલાક લાગે છે। તેથી સમય બરાબર તો સમય કેટલો તો કે 2 કલાક સમય બરાબર અંતરના છેદમાં ઝડપ। તો સમય કેટલો છે તેને 2 કલાક લાગી અંતર કેટલું કાપ્યું 4 કિમીનું અને પ્રવાહની વિરુદ્ધ સામે દિશામાં એટલે x - y એની સ્પીડ થઈ તો આને અહીંયા ગુણી દે એટલે 2 x - y બરાબર 4 બેને સામે જવા દો x - y બરાબર 4/2 એટલે તમને બીજું સમીકરણ પણ મળી ગયું x - y બરાબર 2 પહેલું સમીકરણ છે x + y બરાબર 10 સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તેથી x + y બરાબર 10 અને x - y બરાબર 2 y કેન્સલ 2x બરાબર 10 ને 2 12 તેથી x બરાબર 12/2 એટલે આ x આપણને મળ્યા 6 અને x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં x બરાબર 6 મૂકતા તેથી x ની કિંમત x + y બરાબર 10 આવું સમીકરણ છે તો 6 + y બરાબર 10 તો તમને y મળશે 10 - 6 બરાબર 4। આપણને શું મેળવવાનું કીધું સ્થિર પાણીમાં ઋતુની ઝડપ આપણે ધારી હતી x તો એ મળી 6 અને પ્રવાહની સામેની દિશામાં તેની ઝડપ મળી છે 4 તેથી સ્થિર પાણીમાં ઋતુની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક અને
પ્રવાહની ઝડપ, નદીના પ્રવાહની ઝડપ 4 કિમી પ્રતિ કલાક છે. તો આપણે ઋતુની ઝડપ અને નદીના પ્રવાહની ઝડપ છે તે મળી ગઈ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય હિન્દ. Thank you.